આજે આવો આપણે વૈરીએ શું કર્યું અને તેના પરિણામો ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. આવો આપણે માથેની પુસ્તક અધ્યાય 13 વચન 24 ને ખોલીએ. માથી અધ્યાય 13 વચન 24. ઈશુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું. આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે, પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે છોડવા ઉગ્યા ને તેમને ઊંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે ઘરધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું, સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા? અને તેણે તેઓને કહ્યું, આ કોણે કર્યું? કોઈ વેરીએ એ કર્યું છે. વેરી કોણ છે? વચન 39માં ઈશુ કહે છે કે જે વેરીએ કડવા દાણા વાવ્યા તે શેતાન છે. ઈશુએ સમજાવ્યું કે શેતાન તે દુશ્મન છે જેણે ઘઉંમાં કડવા દાણા વાવ્યા હતા. ત્યારે ચાકરોએ તેને કહ્યું, તમારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. પણ તેણે કહ્યું, ના, રખેને તમે કડવા દાણા એકઠા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો. કાપણી સુધી બંનેને સાથે વધવા દો, અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલા કડવા દાણાને એકઠા કરો, ને શા માટે તેના ભારા બાંધો? બાળવા માટે તેના ભારા બાંધો. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ નરકમાં નાખવામાં આવશે. ઘઉં વિશે શું? પણ ઘઉં મારી વખારમાં ભરો. આ દ્રષ્ટાંતમાં કોણે ઘઉંમાં કડવા દાણા વાવ્યા? હવે આપણે આટલું શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હોવાથી તેથી આપણે તે વેરી પ્રત્યે વધારે દુશ્મનાવટ નથી કરતા જેણે કડવા દાણા વાવ્યા અને અધર્મ ફેલાવ્યો. જો કે જ્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જોઈએ છીએ, જ્યાં ઘણા લોકો મરી રહ્યા છે, ત્યારે આપણા મનમાં દુશ્મનાવટ ઉત્પન્ન થઈ જાય છે. તેઓ એવું કેમ કરી રહ્યા છે? શું તેઓને એવું કરાવે છે? તે જ રીતે આત્મિક દ્રષ્ટિકોણથી ઈશુને તે જોવું અસહ્ય લાગ્યું કે તેમના બાળકો ખૂબ લોહી વહેવતા હતા. તેથી માનવજાતિને સરળતાથી પરિસ્થિતિને સમજાવવા માટે તેમણે કડવા દાણાના દ્રષ્ટાંતનો ઉપયોગ કર્યો અને આપણને શીખવ્યું કે શૈતાન ઘણી આત્માઓને અનંત અગ્નિની ખાઈમાં લઈ જાય છે. આજે પરમેશ્વર ઈચ્છે છે કે સિયોનની તેમની બધી વાલી સંતાન પરમેશ્વરની ઈચ્છાનું વફાદારીથી પાલન કરીને સુરક્ષિત રૂપથી સ્વર્ગના રાજ્યમાં પાછી ફરે. બધા લોકો, તમારામાંથી ઘણાને બાળકો હોઈ શકે છે. જ્યારે તમારા બાળકો શાળાએ જાય છે તો તમને આશા છે કે તેઓ સુરક્ષિત રીતે ઘરે પાછા ફરશે. તમને ચિંતા છે કે કંઈક ખરાબ થઈ શકે છે. એક માતા પિતા તરીકે તમારા બાળકોની સુરક્ષા હંમેશા ચિંતાનો વિષય હોય છે. પણ કોણ આત્મિક રૂપથી દુષ્ટ કામો ઉશ્કેરે છે? તે શૈતાન છે. પરમેશ્વર સારી રીતે જાણે છે કે શૈતાન શું કરે છે. શૈતાન આ કાર્યોમાં સામેલ હોવાથી જે અનંતકાળના ન્યાય તરફ દોરી જશે, તેથી પરમેશ્વર કહે છે, તેનાથી સાવધાન રહો, પરીક્ષણમાં ન પડો. બાઇબલની શિક્ષાઓ દ્વારા પરમેશ્વર આપણી સુરક્ષા માટે આપણને આ નિર્દેશ આપે છે. આવો આપણે વચન 36 પર એક નજર કરીએ. આવો આપણે વચન 36 જોઈએ. ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયા અને તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો. ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે, અને ખેતર જગત છે, અને સારા બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે. અને જે વેરીએ તે વાવ્યા, વેરી કોણ છે? તે શેતાન છે.
અને કાપણી જગતનો અંત છે અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકત્ર કરવામાં આવે છે અને અગ્નિમાં બાળી નંખાય છે તેમ આ જગતને અંતે પણ થશે. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાઓને તેના રાજ્યમાંથી એકત્ર કરશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. આપણે જાણવું જોઈએ કે આ વેરીએ શું કર્યું છે. બાળકો શાળાથી સુરક્ષિત ઘરે પાછા ફરે તે માટે માતા પિતા તેમને આ કહેતા ચેતવણી આપે છે. ભલે કોઈ અજાણી વ્યક્તિ તમને કહે કે તે મીઠાઈ ખરીદશે તો પણ તમારે ક્યારેય તેનું પાલન ન કરવું જોઈએ. શું માતા પિતા પોતાના બાળકોને આ રીતે નથી શીખવતા? દુર્ભાગ્યથી એવા બાળકો છે જે તેમના માતા પિતાનું સાંભળતા નથી. એવું એટલે છે કેમ કે મીઠાઈઓ ખૂબ જ આકર્ષક હોય છે. આ રીતે દુષ્ટ લોકો બાળકોને લલચાવે છે. શેતાન બરાબર એવું જ કરે છે. તેથી પ્રગટીકરણ અધ્યાય 20 પ્રમાણે શેતાન ક્યાં જશે? તેને અનંત અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવશે. તેના કાર્યોના પરિણામ સ્વરૂપ તેને આવી સજાનો સામનો કરવો પડશે. આ લખ્યું છે કે શેતાને કડવા દાણા વાવ્યા છે. કડવા દાણાની વાસ્તવિકતા શું છે? તેઓ ભૂંડું કરનારાઓને એકત્ર કરીને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. કડવા દાણાને એકઠા કરો ને બાળવા માટે તેના ભારા બાંધો. આ બંનેની સરખામણી કરીએ તો ભૂંડું શું છે? ભૂંડું શેતાન દ્વારા વાવેલા કડવા દાણાનું મૂળત્વ છે. આ રીતે આ દુનિયામાં રવિવારની આરાધના, નાતાલ અને ક્રોસની પૂજા જેવા કડવા દાણા છે જે બાઇબલમાં નથી. ઈશુએ આપણને પહેલેથી જ ચર્ચ અને દુનિયામાં વાવેલા કડવા દાણાના પરિણામની જાણ કરી દીધી છે. તેથી આપણે ખોટા માર્ગનું પાલન ન કરવું જોઈએ. આપણે ખ્રિસ્ત દ્વારા વાવેલા સત્યનું પાલન કરતા ઉદ્ધારનો માર્ગ પસંદ કરવો જોઈએ અને સ્વર્ગના અનંત રાજ્યમાં પહોંચવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ત્યારે આવો આપણે તે દુશ્મનને ઓળખીએ જેણે અહીં કડવા દાણા વાવ્યા હતા. આવો આપણે પ્રગટીકરણ અધ્યાય 13 પર જઈએ. આવો આપણે પ્રગટીકરણની પુસ્તક અધ્યાય 13 વચન 2 પર એક નજર કરીએ. જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના જેવા હતા અને તેનું મોં સિંહના જેવું હતું. તેને અજગર કોને દર્શાવે છે? તે શેતાન છે. માથી અધ્યાય 13 માં ઈશુએ તેનું વર્ણન વેરી તરીકે કર્યું, જેણે કડવા દાણા વાવ્યા હતા અને સમજાવ્યું કે વેરી શેતાન છે. બધા એકને જ દર્શાવે છે. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યસન તથા મોટો અધિકાર આપ્યા. જે લોકોએ અજગરથી પરાક્રમ પ્રાપ્ત કર્યું તેઓ અંધમાં શેતાનનું કાર્ય કરે છે. તેમને શેતાનનો આત્મા વારસામાં મળ્યો હોવાથી તેથી તેઓ તે કરે છે જે શેતાનને પસંદ છે. ત્યારે આજની દુનિયામાં જેને ખેતર સાથે સરખાવવામાં આવે છે ત્યાં દરેક પ્રકારના કડવા દાણા છે. તેમણે કોની પાસેથી શક્તિ પ્રાપ્ત કરી? બાઇબલ સ્પષ્ટ રૂપથી કહે છે તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યસન તથા મોટો અધિકાર આપ્યા. આ રીતે તે અજગરથી જે મળ્યું તે બરાબર કરી રહ્યો છે. બીજી બાજુ ઘઉં પરમેશ્વરની ચોક્કસ શિક્ષાઓને પૂર્ણ કરી રહ્યા છે. તેથી આપણે આ યુગમાં સાચા ચોકીદાર બનવું જોઈએ, જે સત્યથી જૂઠ અને સાચા ચર્ચને જૂઠા ચર્ચથી અલગ કરે છે. આવો આપણે વચન 3 સાથે ચાલુ રહીએ. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂજાયો અને આખું જગત એટલે કે આ પૃથ્વી પર બધા લોકો સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. સ્વાપદને કોની પાસેથી શક્તિ મળી?
તેને શેતાનથી શક્તિ પ્રાપ્ત થઈ અને આખા જગતે તેનું પાલન કર્યું. આવો આપણે વચન 4 જોઈએ. અને અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. વળી તેઓ સ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું, સ્વાપદના જેવું બીજું કોણ છે અને એની સામે લડી શકે એવું કોણ છે? અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે ઈશ્વરની નિંદા કરવા માટે પોતાનું મોં ઉઘાડ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. તે પરમેશ્વરને રોકે છે અને પરમેશ્વરના લોકોની નિંદા કરે છે. આ વસ્તુઓ કોણ કરી રહ્યું છે? તે શેતાન છે, જેનું બાઇબલમાં અજગર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. તે પરમેશ્વરના લોકોને દુઃખ આપશે, સ્વર્ગીય માતાને પરેશાન કરશે અને અંત સુધી સત્યની નિંદા કરશે. તેથી આપણે માત્ર પિતા અને માતા દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓનું પાલન કરવું જોઈએ અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવો આપણે વચન 6 સાથે ચાલુ રહીએ. તેણે ઈશ્વરની નિંદા કરવા માટે પોતાનું મોં ઉઘાડ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. પડી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો, જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવન પુસ્તકમાં લખેલા નથી એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. સર્વ શું સૂચવે છે? શું એક પણ વ્યક્તિ બચી જશે? ના. સંસાર આ સ્થિતિમાં હોવાથી જ્યાં બધે જ કડવા દાણા ફેલાયેલા છે, તેથી પરમેશ્વરે શું કર્યું? પરમેશ્વર શરીરમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમણે સ્વયં તેમની સંતાનોનું નેતૃત્વ કર્યું અને તેમને વારંવાર યાદ અપાવ્યું કે આ મૂલ્યવાન શિક્ષાઓને ભૂલશો નહીં. આ વિશ્વાસમાં બન્યા રહો. શારીરિક યુદ્ધ ભયાનક અને ક્રૂર હોય છે, પણ આત્મિક યુદ્ધ તેનાથી પણ ખરાબ છે. પરિણામ અનંત હશે. તેઓ સદા સર્વકાળ પીડા અને વેદનાનો અનુભવ કરશે. એટલે પિતા અને માતા પોતાના બાળકોને આ પરિણામોથી બચાવવા માટે નિરંતર પ્રયત્ન કરતા શરીરમાં આ પૃથ્વી પર આવ્યા. પ્રગટીકરણ અધ્યાય 13માં આ લખ્યું છે, જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવન પુસ્તકમાં લખેલા નથી એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. તેઓ કોના પક્ષમાં છે? તેઓ સ્વાપદના પક્ષમાં ઉભા રહ્યા. તે લોકો સિવાય જેઓના નામ હલવાનના જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યા છે, સર્વ સ્વાપદના પક્ષમાં છે. તેથી પરમેશ્વરે આપણને પ્રેરિત યોહાન દ્વારા આ જાણ કરી. જો કે તફાવત હંમેશા સ્પષ્ટ હોય છે. શેતાન હંમેશા પરમેશ્વરના નિયમોનું પાલન ન કરીને તેના પાત્રને પ્રગટ કરે છે. બીજી બાજુ પરમેશ્વરના લોકો હંમેશા પરમેશ્વરના નિયમોનો આદર કરે છે. તેમની શિક્ષાઓ દ્વારા તેઓ સ્વર્ગના નાગરિકોના રૂપમાં પુનર્જન્મ લે છે અને તેમનું વલણ બદલાઈ જાય છે. શું આ બાઇબલની શિક્ષા નથી? આવો આપણે અધ્યાય 12 વચન 9 પર જઈએ. પ્રગટીકરણ અધ્યાય 13માં આ લખ્યું છે કે અજગરે સ્વાપદને તેનું પરાક્રમ આપ્યું. આવો આપણે જાણીએ કે અજગર કોણ છે. વચન 9, તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ. જૂનો સર્પ તે સર્પ છે જેણે એદનવાડીમાં હવાને લલચાવી હતી. એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને, શેતાન આખા જગતને શું કરે છે? ભમાવે છે. ચોક્કસ કહીએ તો ભમાવવું નો અર્થ છે છેતરવું. શેતાન આખા જગતને છેતરે છે. તે આખા જગતને ભમાવે છે. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.
અંતમાં તેઓ આ પૃથ્વી પર તે જ કૃત્યો પ્રદર્શિત કરશે જે તેમણે સ્વર્ગમાં પરમેશ્વરની વિરુદ્ધ કર્યા હતા. અને તેમની વિશેષતાઓ એ છે કે તેઓ ક્યારેય પણ પરમેશ્વરના નિયમોનું પાલન કરતા નથી. તેઓ પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરતા નથી. તે આશ્ચર્યજનક છે. તેઓ કહે છે કે તેઓ તેમના હોઠોથી પરમેશ્વરની આરાધના કરે છે, પરંતુ તેઓ ક્યારેય પણ પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરતા નથી. આ તેમની વિશેષતા છે. તેથી જ્યારે પરમેશ્વર કહે છે સાબાત પાળો, તો તેઓ રવિવારની આરાધના કરે છે. જ્યારે પરમેશ્વર કહે છે પાસખા પાળો, તો તેઓ નાતાલ મનાવે છે. અને જ્યારે પરમેશ્વર કહે છે વધસ્તંભ ઉભો ન કરો, કેમ કે તે મૂર્તિ છે, તો પણ તેમણે તેને સ્થાપિત કર્યો. આ વસ્તુઓ કોણ કરી રહ્યું છે? તેઓ તે છે જેમને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા હતા. બધા લોકો, માથી અધ્યાય 7માં ઈશુએ તેમની હતાશા વ્યક્ત કરી. તેમની સાચી ઓળખ શું છે? આવો આપણે માથી અધ્યાય 7 પર એક નજર કરીએ. માથી અધ્યાય 7 વચન 13. તમે સાંકણે બારણેથી અંદર પેસો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે, અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. આપણે કોનાથી સાવધાન રહેવું જોઈએ? જે જૂઠા ઉપદેશકો, તેમણે આપણને તેમનાથી સાવધાન રહેવા માટે કહ્યું. જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો. ઘેટાને વેશે તમારી પાસે આવે છે, પણ માહે તેઓ કોના જેવા છે? ફાડી ખાનાર વરુના જેવા છે. તેઓ સંબંધી સાવધાન રહો. ત્યારે આપણે તેમને કેવી રીતે ઓળખી શકીએ છીએ? તેઓ ઘેટાના વેશમાં હોવાથી આપણે વિચારીએ છીએ કે તેઓ ઘેટા છે. એટલે ઈશુએ આપણને તેનો જવાબ શીખવ્યો. આવો આપણે વચન 16 જોઈએ. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા અથવા ઊંટ કટારા પરથી અંજીર તોડે છે? તેમજ હરેક સારું ઝાડ સારા ફળ આપે છે, ને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી, ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે. તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. આપણે તેમને તેઓના ફળથી ઓળખી શકીએ છીએ. ફળને જોઈને આ સ્પષ્ટ થાય છે કે તેઓ કોની શિક્ષાઓનું પાલન કરી રહ્યા છે. જો કોઈ રવિવારની આરાધના કરે છે, તો તે કોની શિક્ષાનું પાલન કરી રહ્યો છે? બાઇબલ પ્રમાણે તે શેતાનની શિક્ષાઓનું પાલન કરી રહ્યો છે. નાતાલ વિશે શું પરમેશ્વર પ્રગટ નથી કરતા કે એવા લોકો સૂર્ય દેવતાની આરાધના કરી રહ્યા છે? તેમના ફળોથી આપણે પારખી શકીએ છીએ કે તે સાચા પ્રબોધકો છે કે જૂઠા પ્રબોધકો. તેમનો અર્થ હતો, જ્યારે તમે ફળ જુઓ છો, તો તમે ઓળખો છો કે તે સફરજનનું વૃક્ષ છે કે એરેજ વૃક્ષ છે. તમે તેમનું ફળ જોયા પછી પણ તેમની ઓળખને સમજવામાં કેવી રીતે નિષ્ફળ થઈ શકો છો? તે આપણા માટે દુઃખી હતા. શેતાને શેતાનના હેતુ પ્રમાણે કડવા દાણા વાવ્યા, અને પરમેશ્વરે પરમેશ્વરના હેતુ પ્રમાણે સુંદર ઘઉં વાવ્યા. આજે ઘઉં ખેતરમાં અસંખ્ય કડવા દાણાની વચ્ચે એક સાથે રહે છે. સિયોનની સંતાનોને ઝડપથી શોધવા માટે જે ઘઉં છે, પરમેશ્વરે કહ્યું, તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. આવો આપણે વચન 21 પર જઈને શોધીએ. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસે. શું સાબાતનો દિવસ પરમેશ્વરની ઈચ્છા નથી? રવિવારની આરાધના કોની ઈચ્છા છે? રવિવારની આરાધના પરમેશ્વરની ઈચ્છા નથી. ત્યારે તે કોની ઈચ્છા છે? જેમ કે પ્રગટીકરણ અધ્યાય 13માં લખ્યું છે, તેને અજગરે પોતાનું પરાક્રમ આપ્યા, આખા જગતે સ્વાપદનું પાલન કર્યું. બધા લોકો, આપણે બધું જ ખુલ્લા મનથી ન સ્વીકારવું જોઈએ. આ કહેતા કે રવિવાર હોય કે શનિવાર, તેનાથી શું ફરક પડે છે? તે શેતાન દ્વારા એક મહાન છેતરપિંડી છે. શેતાન લોકોને ભમાવી રહ્યો છે કે આમ કરીને તે ખૂબ સહનશીલ અને પ્રેમથી ભરેલા છે. આપણે માત્ર પરમેશ્વરની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ. જૂઠ હવે આપણી આત્માઓને લૂંટવા માટે
ઘેટાના વસ્ત્ર પહેરે છે, ઘણી ભ્રામક દલીલોનો ઉપયોગ કરે છે. પણ આપણે કડવા દાણાની છેતરપિંડીમાં ન પડવું જોઈએ, ખરું ને? આવો આપણે વચન 22 પર જઈએ. તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તમારા નામે પ્રબોધ કર્યો નથી, અને તમારા નામે ભૂતોને કાઢ્યા નથી, અને તમારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. તેઓએ કહ્યું, પ્રભુ, અમે તમારા નામે પ્રબોધ કર્યો, અને તમારા નામે ભૂતોને કાઢ્યા, અને તમારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા. યીશુએ આ કહેતા કેમ નકાર કર્યો કે તેમણે તેઓને ક્યારેય ઓળખ્યા નહીં? શું એવું એટલે હતું કેમ કે તેમની પાસે તે લોકોને ગળે લગાવવાનો અને માફ કરવાનો પ્રેમ ન હતો? અહીં શેતાનની એક ખૂબ જ દુષ્ટ યોજના છે. બધા લોકો, આત્મિક બાબતોમાં આપણી પાસે આ મુદ્દાના સંબંધમાં સ્પષ્ટતા હોવી જોઈએ. આપણે સત્ય અને અસત્ય, આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવો જોઈએ. ઈશુએ શું કહ્યું? તેમણે કહ્યું, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. તેમનો અર્થ હતો, હું તમારી સાથે નથી રહી શકતો. કોણે ભૂંડું વાવ્યું? માથી અધ્યાય 13 પ્રમાણે શેતાનની બધી યોજનાઓ તેમાં છે. આ કારણે પરમેશ્વરે આપણને જાણવા દીધું કે તેમણે આપણને જે કંઈ પણ નથી શીખવ્યું તે સ્વર્ગના રાજ્યના માર્ગમાં એક અવરોધ છે. કેટલાક લોકો કહે છે, શનિવાર હોય કે રવિવાર, તેનાથી શું ફરક પડે છે? આ માત્ર એક દિવસનો ફરક છે, તે એક મોટી સમસ્યા હશે. આજ શેતાનનું ઉદ્દેશ્ય છે. શેતાન આવા વિચાર પ્રેરિત કરે છે, જેમ કે શું ફરક પડે છે જો તે નાતાલ હોય કે પાસ્ખા. જ્યાં સુધી આપણે પરમેશ્વરની આરાધના કરીએ છીએ ત્યાં સુધી તે સારું છે. પરમેશ્વર દ્વારા એક વિશેષ હેતુ સાથે પાસ્ખા પર્વની સ્થાપના કરવામાં આવી હોવા છતાં શેતાને સૂર્ય દેવતાના જન્મદિવસને ઈશુના જન્મદિવસમાં બદલીને તેને એક મહાન પર્વની જેમ દેખાડ્યું. પણ તેની પાછળ ખરેખર શું છુપાયેલું છે? આ સૂર્ય દેવતાની પૂજા કરવાની ક્રિયા છે. આવો આપણે પ્રગટીકરણ અધ્યાય 20 વચન 7 પર જઈને તેનું પરિણામ જોઈએ. અધ્યાય 20 વચન 7, જ્યારે તે 1000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે. એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને માટે તેઓને એકત્ર કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા, અને તેઓએ સંતોની છાવણીને તથા વાલા શહેરને ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર કર્યો, અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં સ્વાપત તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવશે. તેમનું ગંતવ્ય નર્ક છે. માનવજાતિનું આ સ્થાન પર દોરવણી કરવા માટે તેઓ લોકોને સાંસારિક સુખોથી લલચાવે છે, અને તેમને દર્દ, વેદના અને કડવાશથી ભરેલી દુનિયા તરફ લઈ જાય છે. તેથી ભલે કંઈ પણ થઈ જાય, આપણે પરમેશ્વરના નિયમોનું શું કરવું જોઈએ? આપણે તેમનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. આવો આપણે માથીની પુસ્તક અધ્યાય 15 વચન 13 પર એક નજર કરીએ. માથી અધ્યાય 15 વચન 13, પણ તેમણે ઉત્તર આપ્યો, જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી તેમનું શું થશે? તેઓ ઉખેડી નંખાશે. તેઓ ક્યારેય પણ ઘઉં તરીકે વૃદ્ધિ પામી શકશે નહીં. જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી તે દરેક ઉખેડી નંખાશે. તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે, અને જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.
બધા લોકો જે વસ્તુઓ પરમેશ્વરથી નથી આવતી તેમની પાસે ક્ષણિક મહિમા હોઈ શકે છે, પરંતુ તે અનંતકાળની નથી. બધું જ પરમેશ્વર તરફથી આવવું જોઈએ. શું નિયમશાસ્ત્રના શિક્ષક ગમાલિયલે પણ પ્રેરિતોના પુસ્તકમાં આવા વચન નથી કહ્યા? જો એ મત અથવા એ કામ પરમેશ્વરનું હશે તો તમારાથી તે ઉથલાવી નંખાશે નહીં, પણ જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઉથલી પડશે. બધા લોકો, આપણે અનંતકાળની ઈચ્છા રાખીએ છીએ. શું આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં અનંત જીવન અને ખુશીનો આનંદ લેવા માટે પરમેશ્વરના શીખવવામાં આવેલા આ માર્ગ પર નથી ચાલી રહ્યા? તેથી આપણે યોગ્ય રીતે સમજવું જોઈએ કે વેરીએ શું કર્યું છે અને તેનાથી ક્યારેય ભમાવવામાં ન આવવું જોઈએ. સંસારના લોકો તેમને નકામા ગણી શકે છે, જોકે સાબાત આપણા માટે સૌથી મૂલ્યવાન દિવસ છે. પાસખા સૌથી મૂલ્યવાન પર્વ છે અને મરી રહેલી આત્માઓને બચાવવાનું કાર્ય આપણા માટે સૌથી મૂલ્યવાન છે. ઇઝરાયલ પેલેસ્ટિનિયન સંઘર્ષમાં જેઓ ઘાયલ લોકોને બચાવે છે, તેમની સારવાર કરે છે અને તેમની મદદ કરે છે, વિશ્વ દ્વારા તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે, ખરું ને? આત્મિક દ્રષ્ટિકોણથી જ્યારે આપણે પ્રચાર દ્વારા દરેક આત્માને બચાવીએ છીએ તો સ્વર્ગમાંના સ્વર્ગદૂતો પણ આપણા માટે તે જ રીતે વિચારે છે. તેઓ ખરેખરમાં અદ્ભુત છે. શું આ જ કારણ નથી કે પરમેશ્વર આપણને આકાશમાંના તારાઓની જેમ સર્વકાળ પ્રકાશિત થવાની મહિમાનો વાયદો કરે છે? આજે આપણે સમજવું જોઈએ કે વેરીએ શું કર્યું છે. આ ઓળખતા કે ભલે તે ઘેટાના વેશમાં આપણી પાસે આવે છે, તે માહે ફાડી ખાનાર વરુ છે જે ભૂંડાનું આચરણ કરે છે. હંમેશા નવકરાની શિક્ષા ઉપર આધાર કરતા જે પિતાને માતાએ આપણને આપી છે, જેમાં સાબત દિવસ, પાસખા પર્વ, ત્રણ વખતના સાત પર્વો, નવું નામ અને નવી યરુશલેમનું નામ સામેલ છે, આવો આપણે પાછળ ન પડીએ કે શેતાનના કપટમાં ન પડીએ. આવો આપણે બધા સુરક્ષિત રૂપથી આપણા સ્વર્ગીય ઘરે પાછા ફરીએ. આપણે આ બાબતમાં એકબીજાની મદદ કરવી જોઈએ. જો તમે તમારા મિત્રને ખોટા ઈરાદાવાળા લોકો દ્વારા ફસાવવામાં આવતો જુઓ તો તમારે કહેવું જોઈએ, મિત્ર જાગો. શું તમારે સાવધાન ન રહેવું જોઈએ? ભલે વિડીયો ગેમ કેટલી પણ આકર્ષક કેમ ન હોય, શું તે વ્યક્તિ અજાણી નથી? આ રીતે શું આપણે તેમનું માર્ગદર્શન ન કરવું જોઈએ અને તેમનામાં સાચી માનસિકતા ન કેળવવી જોઈએ? આત્મિક દ્રષ્ટિકોણથી તે પ્રચાર છે. આ લખ્યું છે, અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું અને તેનું પાલન કર્યું. તે બધા મૃત્યુના માર્ગ પર ચાલતા હોવાથી આપણે તેમને બચાવવા જોઈએ. આવા લોકોને સ્વર્ગદૂતોના દેશમાં નાયક માનવામાં આવશે. તેમણે ઘણી આત્માઓને બચાવી ઘણાને પરમેશ્વરની બાજુમાં પાછા લાવ્યા અને અસત્યથી સત્યમાં, અન્યાયથી ન્યાયમાં તેમનું માર્ગદર્શન કર્યું. આ કારણે પરમેશ્વરે દાનિયેલની ભવિષ્યવાણીમાં એક વાયદો કર્યો કે તે તેઓના સર્વ કાર્યોને લીધે તેઓનો મહિમા સદા સર્વદા પ્રકાશિત કરશે. શું તેમણે આ વાયદો નથી આપ્યો? આજે આ સમયના માધ્યમથી આવો આપણે વેરીએ શું કર્યું છે તેની કાળજીપૂર્વક તપાસ કરીએ, જેથી આપણે બધા કોઈને પણ પાછળ છોડ્યા વગર આપણા સ્વર્ગીય વતનમાં પાછા ફરી શકીએ. આ દ્વારા હું ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.